નમસ્કાર મિત્રો હું પોટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપશોનું સ્વાગત કરું છું દોસ્તો ધોરણ દસ વિજ્ઞાનની અંદર જે પ્રકરણ આઠ છે સજીવો કેવી રીતે પ્રદનન કરે છે એમાં એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે શુક્રપિંડ જે છે એ ઉદર ગુહાની બહાર ગોઠવાયેલા હોય છે આ જે શુક્રપિંડ છે એ ઉદર ગુહાની બહાર આવેલા હોય છે આપણે કારણ આપવાનું છે આનું મિત્રો આ પ્રશ્નનો જવાબ મેળવીએ એ પહેલાં શુક્રપિંડ જે છે એ નર જે છે એના શરીરમાં કેટલા હોય છે અને ક્યાં આવેલા છે તેની સમજ મેળવી લઈએ તમે આ નરનું શરીર અથવા તો મોડેલ મોડલ જોઈ શકો છો થ્રીડી મોડેલ છે અને આ નર જે છે એમાં શુક્રપિંડ જે છે મિત્રો એક જોડ આવેલા હોય છે અને ઉદર ગુહાની બહાર આવેલા છે વૃષણ કોથળીમાં આવેલા હોય છે હું તમને આ બતાવું અહીંયા આગળ ઝૂમ કરીને જુઓ તમે અહીંયા આગળ જોઈ શકો છો જુઓ મિત્રો અહીંયા આગળ આ આ આ વૃષણ કોથળીની અંદર એક જોડ શુક્રપિંડ આવેલા છે ચાલો હું તમને એનો સાઈડ વ્યૂ બતાડું અહીંયા આગળ જુઓ હવે આ વૃષણ કોથળીને આપણે દૂર કરીએ અને શુક્રપિંડ જોઈએ ચાલો હું આ વૃષણ કોથળીને ધીરે ધીરે દૂર કરું છું જુઓ અને તમે જોઈ શકો છો આ એક અને આ બે એમ એક જોડ શુક્રપિંડ અથવા તો બે નંગ આવેલા હોય છે બે આવેલા હોય છે હવે આ જે શુક્રપિંડ છે એનું મુખ્ય કાર્ય શું છે આપણા શરીરમાં તો આ જે શુક્રપિંડ છે એનું મુખ્ય કાર્ય શુક્રકોષો ઉત્પન્ન કરવાનું છે નરના શરીરની અંદર શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને શુક્રકોષો જે છે એના નિર્માણ માટે મનુષ્યનું જે શરીરનું તાપમાન હોય એના કરતાં બેથી ત્રણ સેલ્સિયસ ડિગ્રી જેટલું નીચું તાપમાન જરૂરી છે એટલે જો આ ઉદર ગુહામાં એટલે કે શરીરમાં જ હોય તો શુક્રકોષોનું નિર્માણ જે છે એ મુશ્કેલ બને છે અથવા તો નિર્માણ બરાબર થઈ શકતું નથી એટલે આ શરીરની બહાર આવેલા હોય છે આ જે શુક્રપિંડ છે આ કારણથી નરના શરીરની બહાર આવેલા હોય છે